નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં મૂલ્યાંકન કસોટી એટલે કે એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો તેમાં જોઈએ સૌપ્રથમ પ્રશ્ન નંબર એક અ નીચેના વિધાનો પૈકી શ્રાવ્ય ધ્વનિ માટે સાચા અને ખોટા વિધાનને અલગ કરો તો તેમાં પેલું છે તે વીસ કપન પ્રતિ સેકન્ડ કરતાં ઓછી આવૃત્તિ વાળો ધ્વનિ છે તો તેમાં આવશે ખોટું

તો દોસ્તો ડેઇલી હન્ડ દ્વારા ડેલી લર્ન નામની એક નવી એપ્લિકેશન બહાર પાડવામાં આવી છે જેમાં આઈ એચીવ નામની એક્ઝામ લેવામાં આવશે જેમાં તમે મોબાઈલ લેપટોપ તેમજ અન્ય ઇનામો જીતી શકો છો સીબીએસસી સ્ટેટ બોર્ડ જેડબલ ઈ ઇ એનઇટી કોડિંગ તેમજ રોબોટિક્સને લગતું નોલેજ તમને મળશે સારી એવી પરીક્ષા આપીને તમે પચાસ કરોડ સીધાના ઈનામો જીતી શકો છો પ્રથમ વખત દોસ્તો સ્ટેટ અને નાના શહેરો પછી ગ્રામીણ વિભાગમાં ક્વોલિટી લેવલનું નોલેજ પહોંચે તેને ધ્યાનમાં રહીને

વસ્તુઓને કાટ લાગતી અટકાવી અને ત્રીજું છે વસ્તુઓ પર પટ્ટા રોકવા છે બીજો સવાલ પૃથ્વીનું પ્લેટોનું હલનચલન થવાથી શું થાય છે સમજાવો તો જવાબમાં આવશે પૃથ્વીની પ્લેટોનું હલનચલન થવાથી ભૂકંપ થાય છે જ્યારે બે પ્લેટો એકબીજા સાથે અથડાય છે ત્યારે પૃથ્વીના પોપડામાં વિક્ષોભ ઉત્પન્ન થાય છે આ વીક્ષો પૃથ્વીની સપાટી પર ભૂકંપ સ્વરૂપે દેખાય છે ભૂકંપની તીવ્રતા માપવાનો એકમ રિકવર સ્કેલ છે ત્યારબાદ છે પ્રશ્ન નંબર ત્રણ માંગ્યા મુજબ જવાબ આપો તેમાં પેલું છે સમાન વીજભારો વચ્ચે થતી આંતરક્રિયા ઉદાહરણ દ્વારા સમજાવો તો વિદ્યાર્થી મિત્રો આ મુજબ તમે તેની આકૃતિ જોઈ શકો છો તો તેમાં જોઈશું બે ફુગ્ગા ફુલાવો તેમની દોરી બાંધી એકબીજાને અડકે નહીં તેમ નજીક લટકાવો બંનેને ઊનના કાપડ સાથે ઘસી મૂળ સ્થિતિમાં મૂકી દો ત્યાર બાદ છે બીજું નિયમિત અને અનિયમિત આકૃતિ સહ સમજાવો તો તેમાં જોઈશું નિયમિત પરાવર્તન જ્યારે પ્રકાશના સમાંતર કિરણો સમતલ ચળકતી અને લીસી સપાટી પર આપાત થાય છે ત્યારે બધા જ કિરણો કોઈ એક ચોક્કસ છે આ પ્રકાશના પરાવર્તનને નિયમિત પરાવર્તન કહે છે તો વિદ્યાર્થી મિત્રો આકૃતિ તમે સ્ક્રીન પર જોઈ શકો છો પરાવર્તન થાય છે ત્યારે બધા જ કિરણો જુદી જુદી દિશાઓમાં પરાવર્તન પામે છે આ પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર હોતા નથી આ પ્રકારના પરાવર્તનને અનિયમિત પરવર્તન કહે છે ત્યારબાદ છે પ્રશ્ન નંબર ચાર પ્રશ્નોના જવાબ આપો તેમાં પહેલું છે ચોમાસાની ઋતુમાં ગાજવીજ દરમિયાન કઈ કઈ સાવચેતીઓ રાખશો તો વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો જે મુજબ આપણે સાવચેતી રાખવાની રહેશે ત્યારબાદ છે બીજો સવાલ ભૂકંપ સામે રક્ષણ મેળવવા ઇમારતો બનાવતી વખતે શું સાવચેતી રાખશો તો વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો

નળીની લંબાઈ અરીસાની પટ્ટીઓની લંબાઈ કરતાં થોડી વધારે લંબાઈની હોવી જોઈએ નળીના એક છેડાને મધ્યમમાં છિદ્ર હોય તેવી કાઢની વટુળા કર ટકતી વડે બંધ કરો નળીના બીજે છેડે એક સાદો અને એક દુધિયો કાચ એકબીજાથી થોડા અંતરે રાખો બંને કાચની વચ્ચે નાના નાના રંગીન કાચના થોડા ટુકડા મૂકો તમારું કેલિડોસ્કોપ તૈયાર તો વિદ્યાર્થી મિત્રો તમે આ સોલ્યુશન જોયું સાંભળ્યું સમજ્યા তে বদল আপনার খুব খুব আবার।